આજના એપિસોડમાં અમે સ્વાતંત્ર્ય સેનાની યુસુફ મેહર અલીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ બીજી જુલાઈ ઓગણીસો પચાસના રોજ તેમનું અવસાન થયું હતું સાયમન ગોબેક અને ક્વિટ ઇન્ડિયાનું સૂત્ર આપવાનો શ્રેય યુસુફ મેહર અલીને જાય છે યુસુફ મેહર અલીનો જન્મ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને ત્રણના રોજ થયો હતો તેમણે નેશનલ મલેશિયા બોમ્બે લીગ અને કોંગ્રેસ સોશિયલિસ્ટ પાર્ટીની સ્થાપના કરી યુસુફ ઘણા ખેડૂતો અને ટ્રેડ યુનિયનોના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમણે સાયમન કમિશન સામેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો તેઓ ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા અને જેલ પણ ગયા ઓગણીસો ને બેતાલીસમાં બોમ્બેના મેયર તરીકે ચૂંટાયા ત્યારે તેઓ યરવાડા સેન્ટ્રલ જેલમાં હતા યુસુફ અલી જાણીતા લેખક પણ હતા તેમણે લીડર્સ ઓફ ઇન્ડિયા ધ પ્રાઇઝ ઓફ લિબર્ટી અને અન્ડરગ્રાઉન્ડ મોમેન્ટ પુસ્તકો લખ્યા હતા રાષ્ટ્રવાદી નેતા યુસુફ જીવનભર જનતાની સેવા કરતા રહ્યા ઓગણીસો ને પચાસમાં તેમનું અવસાન થયું હતું મહાન ભારતીય યુસુફ મેહર અલીને આજે આકાશવાણી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે આપણે સ્વાતંત્ર્ય સેનાની ખાનને પણ યાદ કરી રહ્યા છીએ બહાદુર શાહ ઝફરે તેમને બીજી જુલાઈ અઢારસો સત્તાવનના રોજ હિન્દુસ્તાન આર્મીના જનરલ તરીકે નિયુક્ત કર્યા તે ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી હતા અગાઉ તેઓ બ્રિટિશ ઇન્ડિયાના આર્મીની આર્ટિલરીમાં સુબેદાર હતા અઢારસો ને સત્તાવનમાં ભારતના પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશ સેના છોડી દીધી અને બરેલીમાં સ્વતંત્ર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું બખ્તખાનને બરેલીમાં લશ્કરી પ્રવૃત્તિઓ માટે બ્રિગેડિયર બનાવવામાં આવ્યા હતા તેમણે હથિયારો અને દારૂગોળોની વ્યવસ્થા કરી હતી જૂન અઢારસો ને સત્તાવનમાં બખ્તખાને તેના સાથીદારો ખજાનો અને હથિયારો અને દારૂગોળા સાથે દિલ્હી તરફ કૂચ કરી હતી જુલાઈ ખાનસો ના રોજ દિલ્હી પહોંચ્યા જ્યાં બહાદુર શાહ ઝફરે તેમનું સ્વાગત કર્યું બહાદુર શાહે તેમને ફરજંદ કયા અને તેમને જનરલની પદવી સાથે કમાન્ડ ઇન ચીફ નિયુક્ત કર્યા ભખત ખાને દિલ્હીમાં સૈન્યનું પુનર્ગઠન કર્યું અને તેમને કડક શિસ્ત હેઠળ રહેવાનો આદેશ આપ્યો તેમણે દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા જલસાએ ફોજી નામની વહીવટી પરિષદની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જોકે તે દિલ્હીના અનેક ઠેકાણાઓ પરથી અંગ્રેજોને ઉખાડી નાખવામાં સફળ થયા હતા તેમ છતાં તેમને પચીસ ઓગસ્ટ અઢારસો ને સત્તાવનના રોજ નઝફગઢ ખાતે હારનો સામનો કરવો પડ્યો હતો સપ્ટેમ્બર અઢારસો ને સત્તાવનમાં અંગ્રેજોના કબજા પછી બખ્ત ખાને દિલ્હી છોડી દીધું પરંતુ લખનઉ અને રોહિલા ખંડમાં અંગ્રેજો સાથે લડવાનું ચાલુ રાખ્યું સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના દમન પછી બખ્તખાન નેપાળમાં સ્થળાંતર થયા અને અઢારસો ને ઓગણસાઠમાં લડાઈ દરમિયાન મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે મહાન સ્વાતંત્ર્ય સેનાની બખ્ત ખાનને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ અમે શહીદ સાવનને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ જેમણે ગુજરાતમાંથી અઢારસો ને સત્તાવનના આઝાદીના પ્રથમ યુદ્ધમાં ભાગ લીધો હતો અંગ્રેજોએ તેમને પકડી લીધા હતા અને તેના પર દેશદ્રોહ અને કંપની શાસન સામે બળવો કરવાનો આરોપ મૂક્યો હતો આ માટે સાવંતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી બીજી જુલાઈ અઢારસો ઓગણસાહીઠના રોજ અંદમાન ટાપુઓમાં કેદમાં તેમનું અવસાન થયું હતું ભારત માતાના મહાન પુત્ર શહીદ સાવંતને શ્રદ્ધાંજલિ દોઢાઈ ભગવાન અને સહદેવને પણ યાદ કરી રહ્યા છે તેઓ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના રહેવાસી હતા તે નાયકને બીજી જુલાઈ ઓગણીસો ત્રેવીસના રોજ ફાંસી આપવામાં આવી હતી અસહકાર આંદોલન દરમિયાન ચૌરીચોરા પોલીસ સ્ટેશનની બ્રિટિશ પોલીસે આ વિસ્તારમાં શાંતિપૂર્ણ દેખાવકારો પર ગોળીબાર કર્યો હતો ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા જ્યારે પોલીસ ફાયરિંગ સમાપ્ત થયું ત્યારે ફાયરિંગથી ઉશ્કેરાયેલા ટોળાને જોઈને પોલીસ પીછેહટ કરી અને પોલીસ સ્ટેશનમાં જઈને સંતાઈ ગઈ કેટલાક ઘાયલ સત્યાગ્રહીઓએ સ્ટેશન બિલ્ડિંગ પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી જેના કારણે પોલીસ સ્ટેશનની અંદરના તમામ ત્રેવીસ પોલીસકર્મી આરોપીઓમાં ડોડાઈ ભગવાન અને સહદેવનો સમાવેશ થાય છે ચોરી ચોરાના ઘટનામાં તેમની સંડોવણી બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અને બીજી જુલાઈ ઓગણીસો ત્રેવીસના રોજ ફાંસી આપવામાં આવી હતી આ આકાશવાણી આજે ભારત માતાના આ નાયકોને શત શત વંદન કરી રહ્યું છે